નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હિના. નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સમગ્ર રાજ્યમાં સેલ્ફ એ ઉચકી માથું. અરવલ્લીમાં 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં. ડીસા તાલુકાના ડાવસ ગામમાં દીપડો દેખાતા લોકોમાં છવાયો ભયનો માહોલ. વન વિભાગ અને પોલીસની 8 કલાકની જહેમત બાદ આખરે દીપડાને પાંજરે પુરાયો. બનાસકાંઠાના કોડી ગામની વિધવા મહિલા પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત. સરકાર ગરીબોને ઘરનું ઘર આપવાના દાવા પુકાર. અંબાજી શક્તિપીઠ મંદિરને સોનાના મઢવાની કામગીરી વર્ષોથી થઈ રહી છે. ભાવિ ભક્તો સ્વયં ભાવથી માં અંબાની સુવર્ણ દાન કરે છે અને તે સોનામાંથી ભક્તોના સોનાથી એકંદરે શ્રદ્ધાના ભાવ સાથે માં અંબાજીના મંદિરના સોનાને મઢ્યું છે. શિખર ઝાંખર મારી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્ય શિખરને સોનાથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે મંદિરના અન્ય શિખર પણ સોનેથી મઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાં આજે પણ એક શ્રદ્ધાળુ દ્વારા 450 ગ્રામ સોનું દાન ભેટે આપવામાં આવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે વડોદરાના કોઈ શ્રદ્ધાળુએ સુવર્ણ દાન કર્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને અંદાજિત કિંમત રૂપિયા 15 લાખની કિંમતનું સોનું મંદિરને સુવર્ણ બનાવવાની કામગીરી માટે અર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અરવલ્લી જિલ્લાની મુલાકાત કરવાની છે, ત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ વિકાસશીલ કાર્યક્રમનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા પ્રજા માટે ખુલ્લા મુકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 ફેબ્રુઆરીના રોજ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવવાના છે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને ધમધમાટ તેમ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે. નવીન તૈયારી થયેલી જિલ્લા પોલીસ અધ્યક્ષની કચેરી, તાલુકા પંચાયતની કચેરી, એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ભિલોડા તેમજ પ્રાયોજન વહીવટીદારીની કચેરી સહિત કુલ 49.53 કરોડના વિકાસલક્ષીનું કાર્યક્રમ લોકાર્પણ કરવાનું છે, જ્યારે જિલ્લામાં તૈયારી થયારી સિવિલ હોસ્પિટલ, આયુર્વેદિક કોલેજ તેમજ પોલીસ હેડક્વાર્ટરનું ખાતમુહૂર્ત થનાર છે, જે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સેવા સેતુ છે પછી ગરીબ કલ્યાણ મેળા દ્વારા જરૂરિયાતમંદ ગરીબોને લાભાર્થીઓનો હાથભાત લાભ પહોંચાડવામાં આવે સરકારનો દાવો કરે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ સરકારના આ દાવા વચ્ચે મૂળ લાભાર્થી સુધી લાભ પહોંચતો નથી. જી હા, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોડી ગામમાં રહેતા વિધવા અમીબેન છેલ્લા 3-4 વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતાં તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી. વર્ષ 2015 અને 2017માં બનાસકાંઠામાં આવેલા વિનાશપુર ભારે તબાહી સર્જાઈ હતી, જેમાં અમીબેનને મકાન પણ મોટું નુકસાન થયું હતું, જેથી તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં સહાય માટે અરજી કરી હતી. પરંતુ વિધવા અમીબેનને કમનસીબી છે કે આજે પણ તેઓ આવાસ યોજનાથી વંચિત છે, કારણ કે અધિકારી તેમજ વાત સાંભળતા નથી. કચેરીઓના ધક્કા ખાઈને પણ હવે તેઓ ત્રસ્ત થઈ ગયા છે, તેમજ ચોમાસાના વરસાદી સિઝનમાં ક્યાં રહે તે પ્રશ્ન વિધવા મહિલાને અત્યંત સતાવી રહ્યો છે અને આખરે હવે મીડિયાના માધ્યમથી પોતાનો આવાજ સરકાર અને તંત્ર સુધી પહોંચાડ્યો છે. અરે 2015માં પડી ગયું હતું, કોઈ લાભ મને મળ્યો નહીં. હું વિધવા છું અને બધે ધક્કા ખાઈ ખાઈને માર મહિનામાં હું બેઠી હતી. હવે મારી હાલિયત નથી ધક્કા ખાવાની. મારું મકાન પડી ગયું છે સાહેબ, અત્યારે ચોમાસું આવે છે, મારે રહેવું છો, એટલે મને કોઈ લાભ મળ્યો નથી. પ્રધાનમંત્રીનો કોઈ લાભ આવ્યો નહીં. હું વિધવા, મારે વિધવા પેન્શન લાવે છે પણ કોઈ લાભ મળતો નથી. મારે અધિકારીઓ શું કહે છે? અધિકારી શું કહે છે તમને? અધિકારી કહે છે કે મને કે થાય છે પંચાયતમાં જો હોય નહીં, તાલુકામાં જો તેમ કે જો તો અહીંયા બધે ઓમ જ કે. શું નામ છે તમારું? મારું નામ અમીના બેન, કોઠી ગામ પતુજી.
હાલમાં રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે કોઠી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં અમી બેને અધિકારીઓને રજૂઆત કરી હતી. એક તરફ સરકાર મહિલાઓને 50% અનામતની વાતો કરે છે, પરંતુ નારી વાસ્તવિકતા તો કંઈ અલગ જ છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે ક્યારે મળશે આ વિધવા મહિલાને ઘરનું ઘરની સહાય. બનાસકાંઠાના દિશા તાલુકાના ડાવાસ ગામમાં આજે વહેલી સવારે ખેતરોમાં દીપડો દેખાતા લોકો દહેશતનો માહોલ છવાઈ ગયો હતો, જેને જાણ થતા ગામ લોકોએ ડીસા તાલુકા પોલીસ તેમજ વન વિભાગને જાણ કરતા ત્રણની ટીમ દોડી આવી હતી અને દીપડાને પકડવા રેસ્ક્યુ હાથ ધર્યો હતો. વન વિભાગ અને પોલીસની 8 કલાકની જહેમત બાદ આખરે દીપડાને પાંજરે પૂરવામાં આવતા લોકોએ રાહત થંભી લીધો હતો. ઉલ્લેખનીય છે કે દાંતીવાડા નજીક જેસોર અભયારણ્યમાં દીપડા સહિત વન્ય જીવો વહી રહે છે, જે વન્ય જીવો ખોરાક પાણીની શોધમાં અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. ત્યાં હાટ થીજવતી ઠંડી વચ્ચે ફરી એકવાર પંથકમાં દીપડાની દહેશતથી ભયનો માહોલ છવાયો હતો. સ્વાઇન ફ્લૂના કહેર સામે પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આઇસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષ સ્વાઇન ફ્લૂના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. હાલ સમગ્ર રાજ્યમાં સિઝન ફ્લૂએ માથું ઉચક્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં મંગળવારે 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામ 3 શંકાસ્પદ દર્દીઓ સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. 1 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી કુલ 22 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પૈકી કુલ 6 કેસ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા સ્વાઇન ફ્લૂને લઈને આરોગ્ય વિભાગ સાથે ઓનલાઈન ચર્ચા કરી હતી અને સ્વાઇન ફ્લૂ કર્મચારીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી. સ્વાઇન ફ્લૂને લઈને જિલ્લામાં કુલ 5 હોસ્પિટલ 5 આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે 5 જેટલા વેન્ટિલેટરની પણ વ્યવસ્થા સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કરાઈ છે. માનનીય કમિશનર સાહેબ, આજે સિઝનલ ફ્લૂની જાણકારી માટે એક સેટકોમનું આયોજન કર્યું હતું. તેમાં બધા ખાનગી ડૉક્ટર્સ અને દવાખાનામાં અને કામ કરતા હેલ્થ સ્ટાફ સાથે સિઝનલ ફ્લૂ અંગે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી. સિઝનલ ફ્લૂ માટે શું પગલાં લેવા, સાવચેતી માટે, દર્દીને સારવાર માટે શું કરવાનું છે, પછી આશા સાથે પણ આ બધી ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે, જેથી લોકો સુધી એની જાણકારી પહોંચે એ અભિગમ સાથે આજની સેટકોમ પૂરી થઈ હશે. અરવલ્લી જિલ્લામાં જનવરીમાં 6 અને ફેબ્રુઆરીમાં 16 એમ કરીને કુલ 22 શંકાસ્પદ સિઝનલ ફ્લૂના કેસો નોંધાયા હતા. તે પૈકી 6 કેસ કન્ફર્મ થયા છે અને 6માંથી 1ને કાલે રજા આપવામાં આવી છે અને 5 સારવાર અંતર્ગત છે અને એ બી સ્ટેબલ છે. સિઝનલ ફ્લૂમાં હજુ સુધી કોઈનું મરણ નોંધાયો નથી. આજે પણ 3 શંકાસ્પદ કેસને દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરાયેલા બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સુઈગામ ગામે અને મોરવાડા ખાતે પશુઓ માટે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સરકાર દ્વારા પશુપાલકોને રાહત દરે ઘાસની ગાડીઓ પૂરી પડાય છે. પરંતુ બહારના રાજ્યમાંથી આવતા ડાંગરની ઘાસની ગાસડીઓ ખરાબ અને સડેલી આવતી હોવાનું પશુપાલકોની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને સુઈગામ મામલતદારે ઘાસ ડેપોમાં તમામ ઘાસની ગાડીઓને વેન્ટિલેટર ડોક્ટર દ્વારા તપાસ કરાવી હતી, જેમાં 5 ટ્રકોમાં ઘાસ ખરાબ હોવાનું માલુમ પડતા તંત્ર દ્વારા 5 ગાડી ઘાસનું વિતરણ અટકાવવામાં આવ્યું હતું. બનાસકાંઠાના માલગઢ કુંડળીવાળી ધાણી ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરે આજે ખોડિયાર જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલો અને રોશનીથી સુશોભિત કરાયું હતું. આ નિમિત્તે લોકડાયરો યોજાયો, જેમાં રાજસ્થાનની કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. તો આ તરફ ભક્તો અને મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી, સાથે મંદિર પર ધજા ચડાવી મૈયા પ્રત્યે અતૂટ શ્રદ્ધા દર્શન કર્યા હતા.
ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. આજે માલગઢ ખાતે કુડાવાળી ઢાણીમાં ખોડિયાર માતાના મંદિરે ભવ્ય સરસ મજાનું ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આમાં રાજસ્થાનના કલાકાર લલિતાબેન પવાર અને એમના સાથી કલાકારો તેમજ ગામના સહેનીજોને ખૂબ જ સહકાર આપી એમના મિત્ર મંડળ ખૂબ સરસ મજાનું આયોજન કરી ભવ્ય મંદિરને સુશોભન કરવામાં આવ્યું છે અને જમણની અને જમવાની પણ સુવિધા છે. અહીંયા ખૂબ સરસ મજાનું કાર્યક્રમ સંપન્ન થયો છે. ખરેખર જે ખોડિયાર માતાના જે આપણે ભવ્ય પ્રસંગ જન્મ જયંતિ છે એને આ રીતે આપણે ઉજવતા રહેવું જોઈએ અને આપણા ધાર્મિક સંસ્કૃતિને જાળવતા રહેવું જોઈએ. પાલે પાલની અપડેટ માટે તારાઓ લોકમત ન્યૂઝ રજા આપશો. નમસ્કાર.